प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में तमारू स्वागत है। आज हूँ तमने धोरण एक विषय कलरव नो वीडियो समझावीश। तो कलरव विषय नी अंदर प्रकरण त्रण जे आपणे एना मैं तमने त्रण भाग वीडियो ना बनाईने आप्या छे। आज हूँ तमने चौथा भाग में समझावीश के प्रवृत्ति। तो आगर जे पाठ में आपणे भण्या ने ए आपणे अहींया समझवानुं छे। तो एमां सौथी पहेला प्रवृत्तिमां प्रश्न नंबर एक के प्रश्न नंबर एक में शुं छे के नीचेना वाक्यो वाँचो अने लीटी दोरेला शब्दोने बॉक्समां लखो। तो नीचेना वाक्यो वाँचवाना छे अने लीटी दोरेला शब्दोने आपणे बॉक्समां लखवाना छे। तो अहींया एक नमूनो आपेलो छे। तो पहेलुं शुं छे के गामनुं नाम रामपुर छे। तो अहीं क्या शब्द पर लीटी करेली छे नाम। तो अहीं आपणे ना म लखेलू छे। तो ए जोई जोईने आपणे अहीं लखवानो छे। पछी बीजा नंबर में मीना शांतिथी जम। तो क्या शब्द पर लीटी करी छे जम। तो अहीं आपणे ज म लखवानो छे। त्रीजो शब्द छे के काजल जग आ। तो अहीं ज ग पर लीटी करेली छे। तो अहीं आपणे ज ग लखीशुं। चौथो शब्द छे वडीलोने मान आपवुं। तो वडीलोने मान आपवुं तो मान न शब्द उपर लाल लीटी छे। तो अहीं आपणे मान लखवानुं छे। पांचमो शब्द छे मनन गीतनुं गान कर। तो अहीं गा न शब्द आप्यो छे। तो गान उपर आपणे लीटी करेली छे ए शब्द आपणे बॉक्समां लखीशुं। छठ्ठू वाक्य छे नाना मारा हाथ। तो ना ना शब्द उपर लाल लीटी छे। तो अहीं आपणे बॉक्स में ना ना शब्द लखीशुं। सातमू वाक्य छे के अवनी वहली जाग। तो अवनी वहली जाग तो अहीं जा ग शब्द उपर आपेलू छे। तो अहीं आपणे जा ग लखवानुं छे। आठमू वाक्य छे जगन गाम जा। तो जगन गाम जा में म गा म ऊपर लाल लीटी छे। तो अहीं पण आपणे गाम लखवानुं छे। तो जे शब्द ऊपर लाल लीटी करी छे ए बधा शब्द आपणे बॉक्समां बाजूमां लखवाना रहेशे। हवे प्रश्न नंबर बे शब्द बनावो। तो शब्द बनावानो छे। अहीं बॉक्समां घणा बधा શબ્દો આપેલા છે એ શબ્દોમાં આપણે જે અહીંયા ઉપર આ જે બોક્સમાં શબ્દો લખ્યા છે ને એ શોધીને આપણે બનાવવાના છે। તો સૌથી પહેલો શબ્દ શું છે મ ગ ન। તો અહીંયા ચોરસ લાઈનમાં આપણે મ ગ ન કર્યું છે। હવે બીજો શબ્દ છે કે ન મ ન। તો નમન શબ્દ ક્યાં છે પહેલી લાઈનમાં નથી બીજી લાઈનમાં નથી અને આ રહ્યો ત્રીજી લાઈનમાં। તો ત્રીજી લાઈનમાં આપણે નમન શબ્દ ઉપર ચોરસ બોક્સ કરવાનું છે। પછી છે જગન। તો જગન તો પહેલી નવી લાઈનમાં અને આ રહ્યો બીજી લાઈનમાં। તો બીજી લાઈનમાં જગન ઉપર ચોરસ કરવાનું છે। ત્રીજો શબ્દ છે ગગન। તો ગગન ક્યાં આપેલું છે આ રહ્યું। તો ગગન શબ્દ ઉપર આપણે ચોરસ બોક્સ કરવાનું છે। હવે આપ્યું છે જગ। તો જગ ક્યાં આપ્યું છે છેલ્લી પાંચમી લાઈનમાં। તો અહીંયા જગ ઉપર ચોરસ કરીશું આપણે। પછી આપ્યું છે મગ। તો પહેલી લાઈનમાં નથી બીજીમાં નથી ત્રીજીમાં નથી ચોથીમાં નથી અને પાંચમી લાઈનમાં આ રહ્યું મ ગ। હવે છેલ્લો શબ્દ છે મ ન। તો પહેલી બીજી અને ત્રીજી લાઈનમાં મ ન। તો આ રીતે શબ્દો આપણે એક એક લાઈનમાં શોધવાના અને લાઈનસર અહીંયા ઉપરથી આપણે લેવાના છે કે એક શબ્દ લાઈનસર આપણે જોવાનું। પહેલો શબ્દ મળી ગયો તો ચોરસ કરવાનો પછી બીજો લેવાનો પછી ત્રીજો લેવાનો પછી ચોથો લેવાનો
तो आ रीते વારાફરતી આપણે શબ્દો લેવાના અને શોધવાના, તો આપણને વચ્ચે વચ્ચે ભૂલ પડશે નહીં। તો આ રીતે શબ્દો શોધવાના છે અને ચોરસ બોક્સ બનાવવાનું છે। હવે આપ્યું છે કવિતા, તો આ બંને પેજમાં શું આપેલી છે, કવિતા આપેલી છે, તો કવિતા આપણે ગાવાની છે એક્શન સાથે। અત્યારે તો તમે સ્કૂલમાં આવતા નથી એટલે આપણે ઘરે તમારે એક્શન સાથે ગાવાની અને બોલવાની છે। તો અહીંયા આપ્યું છે કે કિત્તે કિત્તે પાણી પગ સુધી પાણી, કિત્તે કિત્તે પાણી ઘૂંટણ સુધી પાણી, કિત્તે કિત્તે પાણી કમર સુધી પાણી, કિત્તે કિત્તે પાણી પેટ સુધી પાણી, કિત્તે કિત્તે પાણી ગળા સુધી પાણી, કિત્તે કિત્તે પાણી નાક સુધી પાણી, કિત્તે કિત્તે પાણી આંખ સુધી પાણી, કિત્તે કિત્તે પાણી માથા સુધી પાણી। તો પગ લઈને માથા સુધીની એક્શન કરવાની છે અને ગાવાની છે। તો તમે જ્યારે નદીમાં નાહવા જાઓ કે તળાવમાં કે ગમે ત્યાં નાહવા જાઓ ને બધા ભેગા થઈને, ત્યારે આવી કવિતા ગાવાની અને મોજ મસ્તી કરવાની છે। હવે નીચેવાળી કવિતા જો, ગાય એનું ગીત। તો આમાં એક સ્વચ્છતાની વાત કરવામાં આવી છે એ આપણે જોઈશું। તો કવિતા હું ગાઉં છું કે ચોખ્ખો મારો ઓટલો ચોખ્ખો ઘરનો ચોક, ચોખ્ખા કપડાં જોઈને ચોખ્ખું કહે સૌ લોક, ચોખ્ખો મારો ઓટલો ચોખ્ખો ઘરનો ચોક। પછી બીજું છે ચોખ્ખું મારું નાક ચોખ્ખા મારા કાન, ચોખ્ખું મારું તન અને ચોખ્ખું મારું મન, ચોખ્ખો મારો ઓટલો ચોખ્ખો ઘરનો ચોક। પછી ત્રીજું છે કે ચોખ્ખું મારું મુખડું ચોખ્ખા મારા હાથ, ચોખ્ખા મારા દિલમાં રહે જગતના નાથ, તો ચોખ્ખો મારો ઓટલો ચોખ્ખો ઘરનો ચોક। તો અહીંયા પણ કવિતા સરસ સ્વચ્છતા માટેની કરવામાં આવી છે અને આ કવિતા બધાએ ગાવાની છે અને પોતે પોતાની જાતે સ્વચ્છ રહેતા શીખવાનું છે કે પોતાનું મોં ચોખ્ખું હોવું જોઈએ, હાથ ચોખ્ખા હોવા જોઈએ, કપડાં ચોખ્ખા હોવા જોઈએ। તમે ચોખ્ખા રહેશો તો સામેવાળાને જોઈને સૌને તમે ગમશો અને આપણે જાતે ચોખ્ખા હોઈએ તો ભગવાન આપણામાં આવીને વસે છે। તો અહીંયા આપણું પ્રકરણ 3 પૂરું થાય છે। સ્વાધ્યાય પોથીમાં જેને પણ બાકી હોય એ બધાએ લખી દેવું। અસ્તુ પ્રણામ।